नमस्कार मित्रों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों तमारी पोतानी यूट्यूब चैनल में। आज आप धोरण छ ना गुजराती विषय ना जे वार्षिक परीक्षा एप्रिल 2023 जेना मोस्ट आईएमपी निबंध है तेनु संपूर्ण सॉल्यूशन आप आ वीडियो अंदर जोशू। तो चलो अपने शुरू करिए धोरण छ ना गुजराती विषय ना जे मोस्ट आईएमपी निबंध है तेनु सॉल्यूशन। तो पेलो निबंध अहीं तमने आपेलो छे एक नदी नी आत्मकथा। तो जोईए कि मारो जन्म एक पर्वतना ऊंचा शिखर पर थयो हतो, त्या हूँ एक नाना झरणा स्वरूपे जन्मी हती। मारा पिता पर्वतनी गोदमा नाचती कूदती हूँ नीचे आवी अने पछी सपाट मैदान मा वहेवा लागी। मैदान मा आवता मने मारी अनेक बहनों मळी, आथी मारू स्वरूप बदलाई गयू। हूँ नदी स्वरूपे वहेवा लागी, हूँ शांत अने धीर गंभीर बनी गई। હવે હું મારા પતિદેવ સાગરને મળવા અધીરી બની ગઈ હતી। આ હું વેગથી વહેતી વહેતી સાગરને મળી અને તેમાં ભળી ગઈ। આમ મારું સ્વપ્ન સાકાર થઈ ગયું। મેદાનમાં વહેતી વખતે હું લોકોના કલ્યાણના અનેક કામો કરું છું। મારા બંને કાંઠે અનેક ગામો અને શહેરો વસે છે। પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ મારા કાંઠે જ થયો હતો। હું લોકોની ઘણી જરૂરિયાતો પૂરી પાડું છું। હું લોકોને પીવાનું પાણી પૂરું પાડું છું। લોકો મારા પાણીનો ઉપયોગ કપડાં અને વાસણ ધોવામાં, ઢોરોને નવડાવવામાં અને સિંચાઈમાં કરે છે। હું લોકોનું એક માની જેમ લાલન પાલન કરું છું, એટલે લોકોએ મારું નામ લોકમાતા પાડ્યું છે અને હું ચોમાસામાં મારા પ્રવાહ સાથે કાંપને ઘસડી લાવું છું અને તેને આજુબાજુ મેદાનોમાં પાથરું છું। આથી ત્યાંની જમીન વધારે ફળદ્રુપ બને છે, એને લીધે અનાજનું ઉત્પાદન વધે છે। આમ હવા અને પાણી પછીની જરૂરિયાત ખોરાક પૂરો પાડવામાં મારો મોટો ફાળો છે। સરકારે મારા પ્રવાહની આડે એક બંધ બંધાવ્યો છે, આથી મારો પ્રવાહ ધોધ રૂપે પડે છે। તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે। આ વીજળી વડે ઘણા ગામડા અને શહેરો રાતે રોશનીથી ઝળહળી ઉઠે છે। બંધને લીધે એક સુંદર સરોવર બન્યું છે, તેથી મારા કિનારાના વિસ્તારમાં સિંચાઈની સગવડ વધી છે અને ખેડૂતો ખેતરમાંથી વર્ષમાં 3 પાક લેતા થયા છે। મારા કાંઠે કેટલાક ઉદ્યોગ ધંધા પણ શરૂ થયા છે। મારા કિનારે અનેક તીર્થ સ્થાનો આવેલા છે। લોકો મારા પાણીને પવિત્ર માનીને તેમાં ભક્તિ ભાવપૂર્વક સ્નાન કરે છે। મારા પ્રવાહનો જળ માર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે। મારી આટલી બધી ઉપયોગિતા છતાં કેટલાક લોકોને મારી જરાય કદર નથી, તેઓ મારા કિનારે ગંદકી કરે છે, મારા પાણીમાં કચરો ઠાલવે છે। આથી હું ઘણી પરેશાન થાઉં છું। ક્યારેક હું રોષે ભરાઈને ચોમાસામાં મારું રૌદ્ર સ્વરૂપ ધારણ કરું છું। મારા પ્રવાહમાં પૂર આવે છે, હું આજુબાજુના ગામડાને તારાજ કરું છું, તેમના ઢોર ઢાખર અને ઘર વખરી તાણી જાઉં છું, ખેતરોમાં ઉભેલા પાકને નાશ કરું છું, પછી મને ઘણું દુઃખ પણ થાય છે। તેનો બદલો હું મબલક પાક પકવી વાળું છું। તમે મારી જીવનકથા સાંભળી તેનો મને આનંદ છે। તમે હવે મારા પ્રવાહમાં નૌકાવિહાર કરો અને આનંદ માણો। તમે મારા કિનારાને મને અને પાણીને સ્વચ્છ રાખો એવી હું આશા રાખું છું। ચાલો તેવી રીતના જ અહીં તમને બીજો નિબંધ આપેલો છે, ટેલિવિઝનના લાભાલાભ, જે નિબંધ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો કે ટેલિવિઝનના લાભાલાભથી શું થાય છે, જેના કેટલાક વાક્યો અહીં તમને નિબંધ સ્વરૂપે આપેલા છે, જે તમે પરીક્ષામાં પૂછાય તો તમારે પરીક્ષામાં આ રીતના તમારે નિબંધ લખવાનો રહેશે, જે તમે અહીં સ્ક્રીન ઉપર આપેલો છે જોઈ શકો છો। ત્યાર પછી તમને અહીં આપેલો છે કે ગરવી ગુજરાત, તો અહીં ગરવી ગુજરાત વિશે કેટલાક વાક્યો તમને પણ આપેલા છે, જેને તમારે નિબંધ સ્વરૂપે આ રીતના લખવાનો છે પરીક્ષામાં પૂછાય તો, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગરવી ગુજરાત નિબંધ આપેલો છે। ચાલો ત્યાર પછી આપણને 4 નંબરનો નિબંધ આપેલો છે કે માતૃ પ્રેમ, તો માતૃ પ્રેમ નિબંધ વિશે તો તમને આવડતું જ હશે કેટલાક વાક્યો, અને ન પણ આવડતા હોય તો જે નિબંધ તમને અહીં આપેલો છે કે માતૃ પ્રેમ નિબંધની અંદર જ્યાં જ્યાં આપણે મા વિશેના વાક્યો લખવાના હોય છે,
જે તમને અહીં લખી અને બતાવેલા છે. પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતના માતૃપ્રેમ નિબંધ લખવાનો રહેશે. ચાલો ત્યાર પછી આપણે 5 નંબરનો જે નિબંધ અહીં તમને આપેલો છે, ઉત્તરાયણ. તો ઉત્તરાયણ તો તમને ખબર જ છે કે 14 જાન્યુઆરીના રોજ આપણે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિનો દિવસ ઉજવીએ છીએ અને એ ને ઉત્તરાયણમાં આપણને પતંગ ચગાવવાની ખૂબ મજા આવે છે. જેવા વાક્યો અહીં તમે લખી પણ શકો છો અને તમને અહીં લખી અને બતાવેલા છે, જે ઉત્તરાયણને આપણે મકર સંક્રાંતિના નામે પણ ઓળખીએ છીએ. તો અહીં તમને ઉત્તરાયણ નિબંધ પૂછાય તો પણ તમારે આ લખવાનો છે અને મકર સંક્રાંતિ એવી રીતના નિબંધ પૂછાય તો પણ તમારે એ જ લખવાનો છે. ચાલો ત્યાર પછી છે નંબર 6, હોળી. તો હોળીનો તહેવાર જે તમને ખૂબ જ ગમે છે, હોળીનો તહેવાર એક રંગોનો તહેવાર છે. તો હોળીનો તહેવાર તો તમને લખતા નિબંધ આવડે જ, જે તમે અહીં જોઈ શકો છો. હોળીનો નિબંધ અહીં તમને લખી અને બતાવેલો છે. તો આ રીતના તમારે હોળીનો નિબંધ પૂછાય તો તમારે હોળીનો નિબંધ પણ લખવાનો રહેશે. તો ફરી આપણે મળીશું બીજા વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ ધોરણ 6ના જે ગુજરાતી વિષયના જે મોસ્ટ આઈએમપી નિબંધ હતા તેના આપણે સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ મોસ્ટ આઈએમપી નિબંધ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે.